નમસ્કાર મિત્રો, વસુદેવ વસુતમ દેવમ કંસચારણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરી ભાગ્ય મંત્ર કાર્યક્રમ પર હું ડોક્ટર જલ્પેશ મહેતા આપ સર્વેનું સ્વાગત કરું. મિત્રો, ગુરુ વગર જ્ઞાન સંભવ નથી. જ્યાં પણ આપણે વિચાર કરીએ ત્યાં કોઈ પણ બાબતની સિદ્ધિ મેળવવાની હોય, કોઈ પણ બાબતને આપણે હાસિલ કરવાની હોય, ક્યાંય નવો માર્ગ શોધવાનો હોય તો ગુરુ વગર સંભવ નથી. અને આપણે ત્યાં ભગવાન શ્રી રામચંદ્રજીને જુઓ, ભગવાન શ્રી કૃષ્ણને જુઓ, સાઈબાબાને જુઓ, ભગવાન શિવને જુઓ, તો આ બધા દેવોનું પૂજન એક ગુરુ સમાન પૂજન છે. કારણ કે એ દેવોને પ્રાપ્ત કરવા માટે, એમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે ગુરુ વગર સંભવ બનતું નથી. અને ખાસ કરીને જ્યારે ગુરુ કંઈક પ્રેરણા કરે, ગુરુ કંઈક આદેશ કરે, ત્યારે નિશ્ચિત આપણા જીવનમાં કંઈક પરિવર્તન આવતું હોય છે. અને એવા જ પરિવર્તનો માટે આજનો દિવસ શું કહે છે, મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, શું છે આજનો વિશેષ ઉપાય, આપણે વિશેષ વાત કરીશું. પરંતુ સૌ પ્રથમ વાત કરીએ આજના પંચાંગની. શું કહે છે આજનું પંચાંગ? તારીખ છે 23 જાન્યુઆરી 2020, ગુરુવાર, વિક્રમ સંવત 2076, પોષ વદ 14, નક્ષત્ર બને છે પૂર્વાષાઢા, યોગ બને છે હર્ષલ, કરણ બને છે વિષ્ટિ, અને આજની ચંદ્ર રાશિ એ વૃશ્ચિક રાશિ બને છે, જેમાં નામાક્ષર એ ન અને ય રહેશે. મિત્રો, ખાસ કરીને જ્યારે ચર્ચા આપણે કરીએ છીએ કે દરેકે દરેક સંબંધમાં ક્યાંક કોઈ માર્ગદર્શક હોવો જોઈએ, ક્યાંક ને ક્યાંક કોઈ મેન્ટર હોવો જોઈએ, ક્યાંક ને ક્યાંક કોઈ ગુરુ હોવો જોઈએ, તો જેના કારણે આપણે એક યોગ્ય દિશા તરફ જઈ શકીએ અને જેના કારણે સારા અને સાચા નિર્ણય આપણે લઈ શકીએ. આજના પ્રવર્તમાન સમયમાં, ટેકનોલોજીના યુગમાં, ગૂગલના જમાનામાં લોકો ગુરુને છોડી અને ગૂગલને પકડતા હોય છે. પરંતુ ખાસ કરીને જો ગુરુનું શરણ રહે તો નિશ્ચિત રૂપે આપને લાભ અવશ્ય થશે. અને સાથે સાથે વિદ્યાભ્યાસની અંદર પણ જે લોકોના મન હવે સંકુચિત થયા છે, લોકો વિચારવાનું બંધ કરતા થયા છે, એવા સમયમાં પણ ખૂબ ઉપયોગી થશે. એટલા માટે જ આજનો આપણો ઉપાય છે વિદ્યા સંબંધિત ઉપાય છે. કેવી રીતે કરશો વિદ્યામાં પારંગતતા અને કેવી રીતે મેળવશો વિદ્યાની વૃદ્ધિ, કેવી રીતે પ્રાપ્ત થશે વિદ્યા દેવી અને માં સરસ્વતીની કૃપા કેવી રીતે આપ સૌ પર બની રહેશે, એટલા માટે આજનો આપણો વિશેષ ઉપાય છે જે જોવાનું ચૂકતા નહીં. હવે આપણે વાત કરીશું મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. મેષ રાશિના મિત્રો, ભાઈ ભાંડુ સાથે કેવો રહેશે આજનો દિવસ, વાત કરીશું મેષ રાશિની. આજે સમાધાનકારી વલણ અપનાવશો તો કોઈની સાથે સંઘર્ષમાં ઉતરવાનું નહીં થાય, એટલે કે આજે સમાધાન કરતા આપને બનવું રહેશે. ભાઈ ભાંડુઓ સાથે સુમેળ રહેશે, મધ્યાહન બાદ આપની ચિંતાઓમાં ઘટાડો થાય અને ઉત્સાહમાં વધારો થશે. મનમાં સંવેદનશીલતા અને લાગણીનો સરવણી એ વિશેષ પ્રમાણમાં રહેશે, એટલે કે લાગણી સભર આજે બની શકાય. આર્થિક બાબતોનું આયોજન કરી શકશો, પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકાય. આજના શુભ મંત્રની વાત કરીએ તો ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ મંત્રનો જાપ આપના માટે લાભકારક રહેશે. કેવી રીતે થઈ શકે મહત્વપૂર્ણ કાર્યો, વાત કરીશું વૃષભ રાશિની. આજના દિવસના ભાગમાં મહત્વના કાર્યો પૂર્ણ કરી શકાય, ખાસ કરીને ધન લાભની શક્યતાઓ નકારી નથી શકાતી. તન મનની ઉત્સાહિતતા, એટલે કે તન મનનું સ્વાસ્થ્ય આજે સારું રહેતા ઉત્સાહિતતા આપની વધી શકશે. પરિવારજનો સાથેનો સમય આનંદથી પસાર કરી શકાય, પરંતુ બપોર પછી આપનું વલણ અનિર્ણાયાત્મક બની શકે તેમ છે, એટલે કે નિર્ણય પર ન આવી શકાય, જેના કારણે હાથમાં આવેલી તકો ગુમાવવાનો અવસર આવી શકે તેમ છે. નવા કાર્યની શરૂઆત કરવા માટે બપોર પછીનો સમય સારો નથી, માટે બપોર પહેલા જે પણ કાર્ય કરવા હોય તે કરી શકાય. ભાઈ ભાંડુઓના પ્રેમ અને સહકારની લાગણી આજના દિવસે રહેશે. શુભ મંત્રની વાત કરીએ, ઓમ વીરાય નમઃ, ઓમ વીરાય નમઃ મંત્રનો જાપ કરવો આપના માટે લાભદાયી રહેશે. ઘરમાં તેમજ કુટુંબીજનો સાથે કેવી રીતે કરશો વ્યવહાર, વાત કરીશું મિથુન રાશિની. આજે આપને સંભાળીને ચાલવા માટે સલાહ છે. ઘરમાં કુટુંબીજનો તરફથી વિરોધ ઉઠી શકે, શરૂ કરેલા કાર્યોને પરિપૂર્ણ ન પણ થઈ શકે, શારીરિક માનસિક બેચેની અનુભવી શકાશે. પરિવારમાં ક્ષેત્રમાં અનુકૂળ વાતાવરણ સર્જાય, જીવનસાથી સાથે યોગ્ય રીતે સમય પસાર કરી શકાય, આપનામાં આત્મવિશ્વાસનું સિંચન થશે, મનોરંજન પાછળ ખર્ચ કરી શકાય. આજનો ભાગ્યશાળી અંક બને છે 8. વેપાર અને ધંધામાં કેવી રીતે કરી શકાય વૃદ્ધિ, કયા મંત્રથી થશે લાભ, વાત કરીશું કર્ક રાશિ. વેપાર ધંધામાં વૃદ્ધિ અને આર્થિક લાભ થવાના યોગ છે. સુંદર રમણીય સ્થળે પર્યટનનું આયોજન કરી શકાય. દાંપત્ય જીવનમાં શ્રેષ્ઠ પળો આપ માણી શકો છો, પરંતુ મધ્યાહન બાદ આપનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે. પગને લગતી કોઈ પણ પ્રકારની બીમારીઓ આપને સતાવશે. પરિવારના સભ્યો સાથે કોઈક પણ કારણોસર મતભેદ પણ ઉભા થઈ શકે છે. અચાનક કોઈ કારણસર ખર્ચ કરવાનું પણ બને, અકસ્માતથી બિલકુલ સંભાળવું, તમામ મુશ્કેલીઓને દૂર કરવા માટે ઓમ ગોરાય નમઃ મંત્રનો જાપ કર્ક રાશિના મિત્રો માટે બહુ શ્રેષ્ઠ બની રહેશે.
અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે કયા મંત્રનો લેશો સહારો? વાત કરીશું સિંહ રાશિ. નવા કાર્યનું આયોજન કરવા માટે એકંદરે ખૂબ સારો દિવસ છે. અધૂરા કાર્યો પૂરા પણ થઈ શકે. મિત્રો, સગા સ્નેહીઓ પાસેથી ભેટ ઉપહાર પ્રાપ્ત થાય, જેથી આનંદ વધી શકે છે. વેપાર ક્ષેત્રમાં નવા સંપર્કો અને ઓળખાણથી આપને લાભ થશે. કુટુંબ અને મિત્રો સાથે આનંદ માણશો. આવકમાં વૃદ્ધિના પણ યોગ બને છે. નાનકડી પણ આનંદદાયક મુસાફરી આપ કરી શકો. જીવન સાથી સાથે સુખ સંતોષની લાગણી જરૂરથી અનુભવી શકાય. આજના દિવસના શુભ મંત્રની વાત કરીએ તો ઓમ રક્ત વપુષય નમઃ. ઓમ રક્ત વપુષય નમઃ મંત્રનો જાપ આપના માટે શ્રેષ્ઠ અને લાભદાયી બનશે. નાણાકીય મુશ્કેલીને કેવી રીતે દૂર કરી શકાય? વાત કરીશું કન્યા રાશિની. વેપારીઓ તેમના વ્યવસાયમાં નાણાકીય લાભ મેળવી શકશે. લાંબા અંતરની મુસાફરીના યોગ બને છે. સ્વાસ્થ્યની બાબતમાં સંભાળીને ચાલવું. દૂર વસતા સ્નેહીજનોના સમાચાર મળે. મધ્યાહન પછી ઓફિસમાં કે ઉપર અધિકારીઓ સાથેનો સહકાર પ્રાપ્ત થાય. ગૃહસ્થ જીવનમાં સુખ અને સંતોષની લાગણીનો અનુભવ થાય. નોકરિયાતોને પદોન્નતિથી લાભ થાય. માન સન્માનથી આપ પ્રસન્ન રહી શકો. અને આજના દિવસનો શ્રેષ્ઠ મંત્રની વાત કરીએ તો ઓમ ચતુર્ભુજાય નમઃ. ઓમ ચતુર્ભુજાય નમઃ મંત્રનો જાપ આપના માટે લાભદાયી બનશે. તુલા રાશિના મિત્રો, માનસિક બેચેની દૂર કરવા માટે કયા મંત્રનો લેશો સહારો? વાત કરીશું તુલા રાશિની. વધુ પડતા કામના બોજથી તમે માનસિક બેચેની અનુભવશો. નિર્ધારિત સમયમાં આપનું કાર્ય પૂર્ણ ન કરી શકાય, પરંતુ ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી. કોઈ પણ પ્રકારનો એવો ખોરાક ન લેવો જેના કારણે આપની મુસીબત સર્જાય. પ્રવાસમાં વિઘ્ન આવવાની શક્યતાઓ નકારી ન શકાય. સારા સમાચાર મળવાથી આપને આનંદ વિભોર પણ થઈ શકશો. નવા કાર્યની શરૂઆત કરવાનો આપને ઉત્સાહ બહુ વધારે પડતો હશે. પરદેશ ગમન માટેના સંજોગો ઊભા થઈ શકે. વેપાર ધંધામાં આર્થિક લાભ થવાની પૂર્ણ શક્યતાઓ નકારી ન શકાય. સાથે આપના શુભ મંત્રની વાત કરીએ તો ઓમ મેષ ભવાય નમઃ. ઓમ મેષ ભવાય નમઃ મંત્રનો જાપ આપના માટે ખૂબ શ્રેષ્ઠ રહેશે. માનસિક શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? વાત કરીશું વૃશ્ચિક રાશિ. આજે સવારના ભાગમાં આપની શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા જળવાશે. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ પ્રકારના ભોજન લેવાનો પ્રસંગ બની શકે. દાંપત્ય જીવન સુમેળ ભર્યું રહેશે. આપને અચાનક શારીરિક અને માનસિક બેચેનીનો અનુભવ થવા લાગે. ખાનપાનમાં ખૂબ ધ્યાન રાખવું. આપનું કાર્ય પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી બિલકુલ ચિંતા મુક્ત રહેવું. પ્રવાસમાં વિઘ્ન આવી શકે છે. આધ્યાત્મિક અને ઈશ્વર ભક્તિ સાથે આપ રાહત અનુભવી શકશો. આપના શુભ મંત્રની વાત કરીએ તો ઓમ વાસુદેવાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ આપના માટે ખૂબ શ્રેષ્ઠ બનશે. આનંદ અને ઉત્સાહની વૃદ્ધિ માટે કયા મંત્રથી જાપ કરવા? વાત કરીશું ધનરાશિની. આજનો દિવસ આનંદ અને ઉત્સાહથી વ્યતીત કરી શકાશે. આજે આપના કાર્યો યોજનાબદ્ધ રીતે પાર પડશે. અટવાઈ ગયેલા કાર્યો પૂર્ણતા પામી શકે. નાણાકીય લાભની શક્યતાઓ નકારી ન શકાય. આપના ગૃહસ્થ જીવનમાં અને દાંપત્ય જીવનમાં મધુરતા છવાયેલી રહેશે. આકસ્મિક ધન લાભ થવાના યોગ બને. નાના પ્રવાસનું આયોજન કરી શકાય. વેપારી વર્ગને વૃદ્ધિ થઈ શકે તેમ છે. સાથે સાથે વિદેશથી કે દૂરના સ્વજનોથી સારા સમાચાર પ્રાપ્ત થાય. અને આજના શુભ મંત્રની વાત કરીએ તો ઓમ રોહિણી પતયે નમઃ. ઓમ રોહિણી પતયે નમઃ મંત્રનો જાપ આપના માટે ખૂબ શ્રેષ્ઠ. ઓછી મહેનતે વધુ પરિણામ પ્રાપ્ત કરવા માટે કયા કરીશું ઉપાય? વાત કરીશું મકર રાશિની. મહેનતના પ્રમાણમાં આપને અલગ અલગ પરિણામ જોવા મળશે. એમ છતાં પણ સંનિષ્ઠતાપૂર્વક આપનું કામ કરી શકશો. અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધ સુમેળ ભર્યા રહેશે. તબિયત સાચવવા બહારનું ન ખાવું. બપોર પછી ખોરંભે ચડેલા કાર્યો પૂર્ણ કરી શકાય. માદા માણસોના આરોગ્યમાં ધીરે ધીરે સુધારો આવતો જણાય. આર્થિક લાભની સંભાવનાઓ પૂર્ણ રીતે છે. મોસાળ પક્ષથી ખૂબ સારા સમાચાર, તેમજ આપને ખૂબ સારી તકો પ્રાપ્ત થાય. સહકાર્યકરોનો સહકાર પ્રાપ્ત થશે. અને આજના શુભ મંત્રની વાત કરીએ તો ઓમ જન્મ સિંહાય નમઃ. ઓમ જન્મ સિંહાય નમઃ મંત્રનો જાપ આપના માટે શ્રેષ્ઠ બનશે. તમામ પ્રકારે સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે કલાકારોની પોતાની કલા બતાવવા માટે કયા મંત્રનો લેશો સહારો? વાત કરીશું કુંભ રાશિની. વિદ્યાર્થીઓ, કલાકારો અને ખેલાડીઓ માટે વર્તમાન સમય ખૂબ સારો હોવાના નિર્દેશ છે. એટલે કે ખૂબ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે. સરકારથી તેમજ પિતાથી લાભ થાય. આપનું મનોબળ મક્કમ રહે. કાર્યોમાં સફળતા મળે. વાદ વિવાદમાં પણ સફળતા મળી શકે છે. સ્ત્રી વર્ગ પાછળ ધનખર્ચ થઈ શકે છે. પાચન તંત્રમાં તકલીફ થવાની પૂર્ણ શક્યતાઓ છે. તેથી બહારનું ખાવા પીવાનું ટાળવું. વાંચન લેખનમાં આપની અભિરુચિ ધીરે ધીરે વધતી જશે. નાણાંનું વ્યવસ્થિત આયોજન કરી શકશો. માટે આપનો શુભ મંત્ર બનશે ઓમ માયાતીતાય નમઃ. ઓમ માયાતીતાય નમઃ મંત્રનો જાપ આપના માટે ખૂબ લાભદાયી બનશે. કલ્પનાઓ અને સર્જનાત્મક શક્તિઓની પ્રાપ્તિ માટે આજનો દિવસ કેવો રહેશે? વાત કરીશું મીન રાશિ. આજે આપ કલ્પનાના જગતના વિહાર કરશો. એટલે કે સર્જનાત્મક શક્તિને યોગ્ય દિશા મળશે. આપનું મન લાગણીથી આદ્ર રહેશે. પરિવાર મિત્રો સાથે રુચિપૂર્ણ ભોજન લેવાનું થાય. રોજિંદા કાર્યો ભરપૂર, આત્મવિશ્વાસ અને મક્કમતાથી પાર પાડી શકાશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. સંતાનો માટેનો સમય પણ ખૂબ સારો છે.
પિતૃપક્ષ તરફથી ખૂબ લાભ થવાની શક્યતાઓ નકારી ન શકાય. તમામ પ્રકારની વિઘ્નો દૂર કરવા માટે ઓમ વિઘ્નેશાય નમઃ મંત્રનો જાપ આપના માટે શ્રેષ્ઠ બનશે. તો મિત્રો, આ હતી મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોની આજના દિવસનું રાશિ ભવિષ્યફળ. મિત્રો, આ પ્રમાણે આપણે આપણા ધીરે ધીરે આપણા જીવનમાંથી ક્યાંક ને ક્યાંક વિઘ્નોને દૂર કરવાના આપણે ઉપાય કરીએ છીએ. અને આપણે જેમ કાર્યક્રમની શરૂઆતમાં જ કહ્યું તેવી રીતે કોઈ પણ એક માર્ગદર્શક હોય, કોઈ ગુરુ હોય, જેના થકી આપણે આપણા જીવનને વધુ સરળ બનાવી શકીએ છીએ અને જેના કારણે આપણા 18 પુરાણો, વેદો, ઉપનિષદો અને વેદાંતોએ ઘણું બધું કહ્યું છે કે જેના થકી આપણે શ્રેષ્ઠતાને પહોંચી શકીએ છીએ. પરંતુ હવે કોઈની પાસે એવો સમય નથી કે વેદ અને વેદાંત, પુરાણ અને શાસ્ત્રોનો તે અભ્યાસ કરે. બાકી જો વેદ, વેદાંત અને પુરાણોનો અભ્યાસ કરવામાં આવે, તેને સમજવામાં આવે, તો આપણા જીવનના કેટલાક પ્રશ્નો ક્યાંય કોઈની પાસે શોધવા જવાની જરૂર નથી, તેનું નિરાકરણ આપણા શાસ્ત્રોમાં છે. અને જેના કારણે પ્રવર્તમાન સમયની જો હું વાત કરું તો એમાં વિદ્યાર્થીઓ અત્યારે સૌથી મુસીબતમાં છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? કેટલીક વખત એવું બને છે કે વાંચેલું પણ યાદ રહેતું નથી, કેટલીક વખત એવું બને છે કે મન બેચેન રહ્યા કરે છે, એવા સમયે શું કરવું? તો સૌથી પહેલી બાબત એક એ છે કે કોઈ પણ વિદ્યાર્થી હોય એના શ્રેષ્ઠ ઉપાયની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે બરાબર સમજી લેજો કે કોઈ પણ જ્યારે વિદ્યાર્થી હોય એને પ્રાતઃ કાળે ઉઠવું એ શ્રેષ્ઠ બને છે. કાક ચેષ્ટા બકો ધ્યાનમ, એની જે ધ્યાનની અવસ્થા હોય, જે ચેષ્ટાઓ હોય, એ બધી શ્રેષ્ઠ હોવી જોઈએ. અને જો એ શ્રેષ્ઠ હોય ત્યારે જ એ વિદ્યાર્થીના શ્રેષ્ઠ લક્ષણો છે. અને એટલા માટે જ ક્યાંકથી નવું પ્રાપ્ત કરવું એ ભાવ હોવો જોઈએ. આજે ગુરુવાર છે, દરેક વિદ્યાર્થી મિત્રો માટે પોતાના વિદ્યાભ્યાસને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રજ્ઞાવર્ધન સ્તોત્રનું જો પાઠ કરવામાં આવે તો મિત્રો શ્રેષ્ઠ ફળદાયી બનશે. અને બીજી વાત જો કરવામાં આવે તો જ્ઞાન મિચ્છતુ શંકરમ, જ્ઞાનની પ્રાપ્તિ માટે ભગવાન સદાશિવની ઉપાસના એ બહુ શ્રેષ્ઠ બની રહે છે. અને એટલા માટે દરેક વિદ્યાર્થીએ, ખાસ કરીને જે મંદ બુદ્ધિનો હોય કે તેજસ્વી હોય, પરંતુ જો ભગવાન સદાશિવનું એક કળશ જળથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા કરતા શિવલિંગ ઉપર જો અભિષેક નિત્ય કરશે તો નિશ્ચિત રૂપે કોઈ પણ પ્રકારની વિદ્યાઓમાં એ સફળતા પ્રાપ્ત કરશે. અને પ્રજ્ઞાવર્ધન સ્તોત્રનો પાઠ કરતા કરતા પણ જો અભિષેક કરવામાં આવે તો પણ એ સૌથી શ્રેષ્ઠ બાબત બની રહેશે. અને સાથે સાથે પોતાના ભાલ પ્રદેશમાં એટલે કે પોતાના કપાળમાં ચંદનનું તિલક કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો નિશ્ચિત રૂપે વિદ્યાભ્યાસમાં ખૂબ શાંતિ થશે અને ખૂબ પ્રગતિકારક સમય પણ પસાર થશે. મિત્રો, આવતીકાલે શનિ પોતાની કરવટ બદલી રહ્યો છે અને આવતીકાલે ખૂબ વિશિષ્ટ દિવસ પણ બની રહ્યો છે. અને એટલા માટે ભાગ્યમંત્ર કાર્યક્રમ પર આપ અમારી સાથે જોવાનું ચૂકતા નહીં, કારણ કે આવનારો દિવસ, આવનારી આવતીકાલ એ સૌથી શ્રેષ્ઠ ઉપાયો સાથે અને સૌથી શ્રેષ્ઠ કાર્યક્રમ અમારો બની રહેશે. આવતીકાલે ખૂબ શ્રેષ્ઠ યોગ બની રહ્યો છે, માટે અમારી સાથે જોવાનું ચૂકતા નહીં. ભાગ્યમંત્ર સવારે 8:30 વાગે, ત્યાં સુધી મને રજા આપશો. જય સિયારામ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.